गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनों स्वागत है। विद्यार्थी मित्रों, आज आप अंग्रेजी विषय शीखवानो छे। तो आपणी जे आ बुक है नवनीत इंग्लिश प्राइमर पार्ट वन, एमा आपणे आज पेज नंबर 13 पर फक्त आ के शीखीशू। अत्यार सुधी आपणे जे फॉर जग सुधी शीखी गया ने, तो जे फॉर जग पछी शू आवे? के फॉर काइट आवे ने। तो आज आपणे के फॉर काइट शीखीशू। ओके, तो बधा ध्यान आपजो। जो के फॉर काइट आपेलो छे, केवी रीते करवानो? पहला वन अहीं लखेलो छे ऊपर थी नीचे, एटले आपणे पहला ऊपर थी नीचे ऊभी लाइन दोरवानी, पछी आपणने टू अहीं आपेलो छे एटले आपणे ऊपर थी नीचे तरफ आवती त्रासी लाइन करवानी, पछी थ्री अहीं आपेलो छे एटले आ बाजू ऊपर थी नीचे तरफ जती બીજી ત્રાસી લાઈન આવી રીતે કરવાની છે। આવી રીતે આપણે કે કરવાનો છે, જો આવી રીતે આંગળી ફેરવીને જોઈ લેવાનું। ત્યાર પછી અહીંયા શું કરવાનું છે? આ શેનું ચિત્ર આપેલું છે? પતંગનું છે ને, તો પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇટ। એનો સ્પેલિંગ શું થાય? કે આઈ ટી ઈ, કાઇટ। કાઇટ એટલે પતંગ। તો આવી સરસ મજાની પતંગને આપણે પહેલાં ઘૂંટવાની છે। જો હું તમને થોડીક એવી ઘૂંટીને બતાવું છું, બરાબર લીટી ઉપર લીટી કરી અને આપણે આવી સરસ રીતે આપણે પતંગને ઘૂંટવાની છે। થોડુંક એવું તમને ઘૂંટીને બતાવું છું, એ તમે ધ્યાનથી જોજો। તમારે પણ એવી જ રીતે લીટી ઉપર લીટી થવી જોઈએ। આડી અવળી થાય તો આપણી પતંગ કેવી લાગે? ગંદી લાગે ને, અને કોઈને ગંદી પતંગ ગમે ન ગમે। જો મેં તમને આ થોડીક એવી ઘૂંટીને બતાવી, તમારે આખી પતંગ ઘૂંટી દેવાની છે। અને પછી શું કરવાનું ખબર છે ને? પછી એમાં તમને ગમે એવા મસ્ત મસ્ત કલર પૂરી દેવાના છે। અને સાથે સાથે આ યાદ રાખવાનું છે કે આઈ ટી ઈ, કાઇટ। કાઇટ એટલે પતંગ, એવો એનો સ્પેલિંગ થાય છે। ત્યાર પછી જો અહીંયા આપણને મોટો કે આપેલો છે અને ઘૂંટવાનો છે, ક્યાંથી શરૂ કરીશું? આ ગુલાબી ટપકાથી। તો ગુલાબી ટપકાથી આપણે લીટી ઉપર લીટી કરતું જવાનું અને સરસ રીતે આ ઊભી લીટી પહેલાં કરવાની, પછી આ ત્રાસી લીટી અહીંયાથી આપણે અહીંયા સુધી પહોંચાડવાની અને આ ત્રાસી લીટી આપણે અહીંયાથી નીચે સુધી પહોંચાડવાની છે। આવી રીતે બરાબર આવી રીતે કે ઘૂંટવાનો, પછી એ ઘૂંટાઈ જાય અને આવડી જાય, પછી અહીંયા નાના નાના કે ઘૂંટવાના છે અને સાથે સાથે બોલતું જવાનું છે। જો હું તમને એક બે ઘૂંટીને બતાવું છું, બરાબર ધ્યાનથી જોજો ને, સાથે સાથે બોલતા જજો। શું બોલવાનું? કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ। આવું બોલતું જવાનું અને આ બધા જ કેને સરસ રીતે ઘૂંટી દેવાના। ઘૂંટાઈ જાય ત્યાર પછી આ નીચેની લાઇનમાં આપણે જાતે કે લખવાના છે। કેવી રીતે? તો આ કે લખેલો છે બરાબર એની નીચે જ આ ગુલાબી લાઇન છે, ત્યાંથી શરૂ કરી અને બીજી બ્લુ લાઇન સુધીની ઊભી લીટી, પછી આ ગુલાબી લાઇનથી શરૂ કરી અને આ પહેલી બ્લુ લાઇન સુધી આવે એવી આવી રીતે ત્રાસી લીટી, અને અહીંયા પહેલી બ્લુ લાઇનથી બીજી બ્લુ લાઇનને નીચે અડે એવી બીજી ત્રાસી લીટી કરવાની, આવી રીતે કે કરવાનો। પછી બીજો કે કરવો છે તો એની બાજુમાં રાઈટ અહીંયા નહીં કરવાનો, આટલી જગ્યા મૂકેલી છે તો આપણે પણ મૂકી દેવાની, અને અહીંયા બીજો કે લખેલો છે બરાબર એની નીચે જ આવે એવી રીતે આપણે ફરીથી પાછો કે ફોર કાઇટ આવી રીતે જાતે લખવાનો છે। પછી થોડીક જગ્યા મૂકીને પાછો આની નીચે આવે એવી રીતે આપણે ત્રીજો કે ફોર કાઇટ આવી રીતે કરવાનો છે। એટલે આવી જ રીતે આપણે એકબીજાની નીચે નીચે આવે એવી રીતે લખતા જવાનું અને આખી લાઇન પૂરી કરવાની, અને એની નીચે આપેલી પણ બધી જ લાઇનમાં આવી જ રીતે લાઇનમાં સરસ રીતે સરસ દેખાય એવી રીતે આપણે આવા કે ફોર કાઇટ લખવાના છે। પહેલાં અહીંયા ઘૂંટવાના પહેલી લાઇનમાં અને પછી આ બધી લાઇનમાં જાતે આવી સરસ રીતે લખવાના છે, અને સાથે સાથે બોલતું તો જવાનું જ છે। શું બોલવાનું છે? કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, આવું બોલતું જવાનું છે। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપણી ઇંગ્લિશ પ્રાઇમરની બુકમાં પેજ નંબર 13 ઉપર આપણે જે આ કે શીખ્યા, એ કે તમારે બધાએ તમારી ઇંગ્લિશ પ્રાઇમરની બુકમાં પૂર્ણ કરવાના છે। ફક્ત કે એલ કરવાનો નથી, ફક્ત કે જ આજે આપણે શીખવાના છે, ઘૂંટવાના, લખવાના, બોલવાના, અહીંયા દોરવાનું ને કલર પૂરવાનું। તો આટલું કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો।